सर वी आर लाइव नाउ। ओके तो ओके स्टार्ट थैंक करो। नमस्ते, गुजराती विप्लવ અને શર્મા ફાઉન્ડેશન તરફથી હું રૂતિ શાહ આજે ફરી આપ સૌની સમક્ષ હાજર થઈ રહી છું અને થઈ ગઈ છું હાજર। કેમ છો આપ સૌ? એક્ચ્યુઅલી આજના વિમોચન પ્રસંગમાં અમારા પૂર્વ પ્રમુખ શ્રી કૃણાલજી થોડા હાજર રહેવાના હતા, પણ કોઈ અનિવાર્ય સંજોગોને કારણે તે આવી નથી શક્યા। તેમના બદલ ગુજરાતી બુક ક્લબ તરફથી હું માફી ચાહું છું અને આજનો આ કાર્યક્રમ મને સંભાળવા મળી રહ્યો છે તે માટે ઈશ્વરનો ઉપકાર માનું છું। તો ખૂબ જ સરસ રીતે આપણી સાથે આપ સૌ જોઈ રહ્યા છો એમ તીર્થંકરભાઈ બે મહાનુભાવો હાજર છે અને હું વાતોડિયાણ એવી કાન બોલ બોલ કરું એવી, પણ આજે હું થોડું ઓછું બોલીશ અને બાકી બધાને થોડો બોલવાનો મોકો આપીશ, કારણ કે પ્રસંગ એવો છે કે મારે સંભાળવા, હું થોડી શાંત રહીશ। હવે ગુજરાતી બુક ક્લબના પ્લેટફોર્મ પર પ્રથમવાર જ આ ઓનલાઈન પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે। આમ તો અમે ઘણા કાર્યક્રમો કર્યા, મારું વાચિકમ હતું, પૂજા દલાલનું વાચિકમ હતું, આપણે કૃષ્ણકાંત સર અને જ્યોતિ મેડમ ના પણ એક સેશન એન્જોય કર્યું, વિરલ દાસ સાથેની મારી વાતો હતી, પણ ઓનલાઈન બુક લોન્ચ આ પ્રથમવાર જ થવા જઈ રહ્યું છે, તો અમે સૌ ખૂબ જ આનંદિત છીએ, એક્સાઇટેડ છીએ અને આપ સૌ પણ હશો। હવે આપણી સાથે બે આદરણીય મહાનુભાવો છે આજે ઉપસ્થિત છે, તો એમના માટે હું બે પંક્તિઓ કહીશ। આપ જાણો છો તેમ નાનું મોટું લખું છું, પુજિત્રી છું અને લેખિકા છું, કે ફૂલ હાર કે ફૂલ નથી પણ ફૂલથી દ્વારે વધાવું છું, ફૂલ હાર મારી પાસે પણ પુલકિત સ્વરે વધાવું છું। આજ અહીં થયું આગમન, અતિથિ આપ બંનેને વધાવું છું, આજ અહીં થયું આગમન, અતિથિ આપ બંનેને અહીં વધાવું છું। અને ગુજરાતી બુક ક્લબ માટે આ સમય હંમેશા માટે યાદ રહેશે, તો એના માટે પણ બે પંક્તિઓ મેં વિચારીને રાખી છે, હું બોલીશ કે આ સમય ફરી નહીં આવે, પણ સમય છે આ કહેવાનો, આ સમય ફરી નહીં આવે પણ સમય છે આ કહેવાનો, આગમનના આપ બંનેનો આ અનોખો પ્રસંગ યાદ રહેવાનો, વેલકમ બોથ ઓફ યુ। હવે કંઈક કૃષ્ણ વિશે થઈ જાય, કારણ કે આજનું આ પુસ્તક છે એ શ્રી કૃષ્ણનું મેનેજમેન્ટ, કૃષ્ણનું મોડર્ન મેનેજમેન્ટ એવું પુસ્તકનું હેડિંગ છે, આપ સૌને ખ્યાલ હશે જ। તો શ્રીકૃષ્ણ કૃષ્ણ એ સૌનો પ્રિય છે અને સૌના પ્રિય વિષય પણ છે, સૌના પ્રિય ઈશ્વર પણ છે, કેમ? કારણ કે તે સુંદર છે, મનમોહક છે, દયાળુ છે, પરગજુ છે અને ચમત્કારિક કંઈક દૈવી તત્વ ધરાવે છે। તેમના જેટલા ગુણ સ્વરૂપ છે તેટલા જુદા જુદા નામ છે, અને તેમણે ગીતામાં ખૂબ જ સુંદર આપણને આપ્યા છે શ્લોક અને ઘણી સમજ સૂઝબૂઝ આપી છે ગીતા સ્વરૂપે, તો એમાંનો એક શ્લોક હું કહીશ અહીંયા। કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, મા કર્મ ફલ હેતુર્ભૂર્વા તે સંગોસ્તવા કર્મણે। અર્થાત કર્મ કરવું એ તમારો અધિકાર છે, પણ તેના ફળ પર કદાપી નહીં, કર્મને ફળની ઈચ્છાથી ક્યારેય ન કરો, તથા તમારા કર્મ ના કરવા માટે પણ કોઈ આસક્તિ ન હોવી જોઈએ। જો આ શ્લોક સમજીએ અને અનુસરીએ તો જીવનના ઘણા દુઃખો ઓછા થઈ જાય, કારણ કે દુઃખ એ મનની એક ભ્રમણા છે। શ્રી કૃષ્ણ આપણને સુખી જીવન અને સફળ જીવન જીવવાની અનેક ચાવીઓ શ્રીમદ ભગવદ ગીતામાં આપી છે, અને મેનેજમેન્ટમાં કુશળ એવા કૃષ્ણ એવી લીલાઓ કરવા માટે પણ જાણીતા છે જ, કે જે આગ પણ લગાવે અને આગ બુઝાવવા પાણી પણ ખુદ જ આપે, ખેર એ તો ખુદ ઈશ્વર છે એટલે આવું કરી શકે, પણ જો આપણે તેમના જીવનમાંથી એટલીસ્ટ 5% પણ બોધ લઈએ અને પોતાના જીવનમાં અનુસરીએ તો આપણે ધન્ય થઈ જઈએ। હવે આ પુસ્તક વિશેના બે શબ્દો તીર્થંકરભાઈના હું સર ભાગ્યેશ સરને કહીશ કે અમને કંઈક કહે, તમારી સરળ મૃદુ ભાષા વાણીમાં કહે, પણ એ પહેલા હું ભાગ્યેશ સર માટે કંઈક કહીશ। તેમની એક ખૂબ જ સુંદર અને જાણીતી કવિતા છે જે મને ખૂબ જ ગમે છે, એ પણ શ્યામને અનુસરીને જ ઉદ્દેશીને જ છે, કે SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો, એ આખી કવિતા, તો અહીંયા હું બોલવા માટે સમય થોડો નાનો પડે છે, પણ આ બે પંક્તિઓ મને બહુ જ ગમે છે, કે શ્યામને કહીએ છીએ કે તમે રૂબરૂમાં આવવાનું રાખો, અને આ બધા બે ડિજિટલ દુનિયાની અંદર અમે લોકો બધા કંટાળી ગયા છીએ, હવે તમને રૂબરૂમાં જોવા દર્શન કરવા ઈચ્છીએ છીએ।
સર શ્રી ભાગ્યેશ ઝા સર એ ખૂબ જ સરળ સ્વભાવના આઈએએસ ઓફિસર સેક્રેટરી રહી ચૂક્યા છે ગવર્નમેન્ટમાં. આપ જો કુશળ સંવેદનશીલ ધરાવનાર એક ગુજરાતી ભાષાને તેની સંસ્કૃતિ સાથે આત્મસાત કરનાર સવાયા ગુજરાતી છે. તો મને તો તેમની દરેક રચનાઓ ઉત્તમ જ લાગી છે અને સંસ્કૃત પર તેમનું બહુ જ પ્રભુત્વ છે તે આપ સૌને ખ્યાલ હશે. તેમણે સંસ્કૃતમાં પણ કવિતાઓ લખી છે, ઘણા કાર્યક્રમોમાં બોલ્યા છે સંસ્કૃતમાં પણ, જે તેમની આગવી પ્રતિભાનો એક પ્રકાર છે. અને પ્રવૃત્તિમાં સતત આનંદિત જીવન જીવી રહ્યા છે. લોકડાઉનમાં તેમણે સિરીઝ પણ એક શરૂ કરી છે, જો હું ખોટી ના હોઉં તો. સર એના વિશે પણ થોડું બે શબ્દો કહેશે આપણને, જે ગીતા વિશે જ છે અને શ્રીકૃષ્ણને રિલેટેડ જ છે તો એ કહેવું જ પડશે તમારે સર. અને એક ચેનલ પણ કરી છે. અને હા, બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત મને એમના વિશે એ લાગી કે તેમણે કોવિડ મહામારીને પણ સંસ્કૃતમાં એનું શબ્દ વિચ્છેદન કરી અને કોહ વિદહ એવી રીતનું કોણ જાણે વિશ્વ વિષાણુ છે એ રીતની આપણને એક શબ્દ નવો શબ્દ આપ્યો છે કોવિડ વિશે પણ. તો અદ્ભુત છે આ વસ્તુ તો, કે અમને ખ્યાલ નતો સર કે કોવિડ એટલે સંસ્કૃતમાં પણ આ શબ્દ આવી શકે છે આવું સરસ રીતે. તો હવે હું સરને કહું છું, ભાગ્યેશ સર આપ બોલો. વાહ, વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. પ્રિય ભદ્રાયુભાઈ એકદમ આત્મીય સ્વજન છે, એમને મળવાનો જ મોકો મળ્યો એ પણ કૃષ્ણ કૃપા છે. એવા જ પ્રિય, જો કે અમે મળ્યા નથી પણ વાત કરી છે, તીર્થંક રાણા જે આજે આજના લેખક છે, આજના ઉત્સવ મૂર્તિ છે, અને નૃતિ જેણે બહુ સરસ શરૂઆત કરી. એને એમ કહ્યું કે હું સવાયો ગુજરાતી છું. આમ તો હું એમ કહું કે હું દોઢો ગુજરાતી છું એવું પણ કહું, પણ હું ગુજરાતી જ છું, હું એક જ ગુજરાતી છું. એટલે હું બિહાર, મારા ઝા સરનેમના લીધે કદાચ એમને એવું લાગતું હશે કે આ ભાઈ કદાચ બિહારથી આવ્યા હશે. અને ભદ્રાવીભાઈ જાણે છે કે એક વખત મને કોઈએ કહેલું કે સાહેબ તમે બિહારી છો કે નાગર છો, એટલે મેં એમને પૂછેલું કે તમારે ગાળ કોને દેવી છે એ કહો, એટલે એ પછી આપણે નક્કી કરીએ. એટલે નૃતિ, હું એકદમ ગુજરાતી મહેસાણા જિલ્લામાં જન્મેલો એક શિક્ષકનો પુત્ર છું, અને શિક્ષકનો પુત્ર છું એનું મને બહુ ગૌરવ છે. કારણ કે કૃષ્ણએ જે કામ કર્યું અને મહાભારતે આપણા જીવનમાં જે કામ કર્યું એ છે કે સતત શીખતા રહેવું, સતત કશુંક ને કશુંક મથ્યા કરવું. અને એ જે રીતે શીખવા મળ્યું છે, અને એ કૃષ્ણનું મોડર્ન મેનેજમેન્ટ આપણે આજે થોડી ચંદ વાતોમાં, કારણ કે આજે તો ફૂલ ફ્લેજ તો વાત કરવાની નથી, રીતે તો બહુ મજા આવે, આખી ફૂલ આખું લેક્ચર હોય તો આપણે ઘણી વાતો કરી શકીએ. આજે હું એક તો તીર્થંકને બહુ અભિનંદન એટલા માટે આપીશ કે એણે એકદમ મોડર્ન વિષયો લીધા છે, ક્રિકેટ ને યુવાનોને સ્પર્શે એવા અને આધુનિક સમયને બરાબર બેસી જાય એવા. અને પણ કૃષ્ણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ આ બધા પાત્રો અને મહાભારતનો આખું પાર્શ્વભૂ એ એટલું બધું વિશાળ અને એટલું બધું કાલાતીત છે કે એને તમે એવું ના કહી શકો કે એ સમય માટે યોગ્ય હતું ને આજે નથી. મને એક પ્રસંગ યાદ આવે છે, ભદ્રાયુભાઈ છે એટલે મને વાત કરવાની મજા આવે, કે આવા શિક્ષણવિદ અને આવા વિદ્વાન એક ગુણીજન છે, આત્મીય સ્વજન છે, એક સાધક પણ છે શ્રી અરવિંદના. એમની એમની વાતો વાંચો તો ખબર પડે અસ્તિત્વ કેવા સૂક્ષ્મ સ્વરૂપે. હમણાં ગયા અંકમાં, ગયા લેખમાં જ એમને બધી વાત કરી હતી. એટલે આ જે મહાભારત છે, હું કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર ગોલ્ડમેનને મળવા ગયો, અને પ્રોફેસર ગોલ્ડમેન ઇઝ વન પર્સન હુ હેઝ રિટન 8 વોલ્યુમ્સ ઓન વાલ્મીકિ રામાયણ. તો એમને મને કહ્યું કે ભાગ્યેશજી, આઈ વોન્ટ ટુ ટચ યોર ફીટ, કે ઇન્ડિયન્સને તો મારે પગે લાગવું જોઈએ. મેં તો કેમ, એટલે કે તમે લોકો અદ્ભુત છો, બાકીના લોકોને જેમના જેમની સંસ્કૃતિમાં, હોમર કે ગ્રીસમાં કે બધે જ્યાં પણ કોઈ મહાકાવ્યો લખાયા હતા, એ મહાકાવ્યો કાલક્રમે ભૂસાઈ ગયા, આઉટડેટેડ થઈ ગયા. જ્યારે અહીંયા તો આજે પણ અમારા વિનોદ જોશી સૈરંદ્રી લખે છે,
આજે પણ મહાભારત ઉપર નાટકો લખાય છે, આજે પણ મહાભારત ઉપર ચર્ચાઓ ચાલે છે, આજે પણ કૃષ્ણના રિલેવન્સ વિશે અમે ઢગલાબંધ પ્રવચનો આપીએ છીએ. એ કહે છે કે મહાભારતને જીવતું રાખવા માટે તમે પ્રજા તરીકે એક બહુ જ મોટો પરિશ્રમ કરો છો, અને નાના નાના ગામથી માંડી અને સિરિયસ સિરિયસ યુનિવર્સિટીના ખંડોમાં પણ આની ચર્ચા સતત ચાલતી રહી છે. આજે રામાયણ દાખલા તરીકે વડાપ્રધાનશ્રીએ બધી રામાયણોની વાત કરી, તો રામાનુજમનું પેલું 1048 રામાયણ છે, એવો એક નિબંધ બહુ મોટો વખણાયેલો, આખા વિશ્વમાં ચર્ચા થયેલી કેટલી રામાયણો છે. એમ મહાભારત પણ એટલું બધું વિશાળ છે, અને તીર્થંકે તો આજે શરૂઆત કરી છે. તીર્થંકને હું કહીશ કે હજી વધુ અવગાહન કરશે, એમ એને બહુ મૂર્તિ મળવાના છે. કારણ કે આ વ્યાસો સિસ્ટમ જગત સર્વમ, આ જગત છે એ વ્યાસ વેદ વ્યાસનું એઠું કરેલું છે. વ્યાસે અને અમે બધા સંસ્કૃતના અમે બધા વિદ્યાર્થીઓ, હું તો કોઈ વિદ્વાન તો છું નહીં પણ વિદ્યાર્થી છું, અમે બધા એવો ક્લેમ કરીએ છીએ કે તમે લોકો બધા વ્યાસનું એઠું એઠું બોલો છો. કારણ કે વ્યાસે જગતમાં જે કંઈ શક્ય છે હ્યુમન ઇમોશન્સનું, જે મ્યુટેશન આપણે કહીએ છીએ ને, આ વાયરસ મ્યુટેટ થાય છે અને એના એના 18 પ્રકાર છે ને, એના 3 પ્રકાર છે ને, આ વેક્સિન આમાં કામ કરશે ને આમાં નહીં કરે, એમ હ્યુમન માઇન્ડનું હ્યુમન સ્વભાવનું, એટલે એમને સરસ વાત કરી ગુણવંતભાઈએ, માનવ સ્વભાવનું આ મહાકાવ્ય છે. ગુરુચરણ દાસે એક પુસ્તક લખ્યું, એનું ટાઇટલ આપ્યું ધ ડિફિકલ્ટી ઓફ બીંગ ગુડ. એટલે આ જગતમાં જે જે કંઈ છે, માનવ સ્વભાવની વાત અને સામે અસ્તિત્વનો રિસ્પોન્સ અથવા અસ્તિત્વમાં ફેરફારો અને માનવનો રિસ્પોન્સ, આનું આખું એક હોલિસ્ટિક પિક્ચર એક કોઈ એક કાવ્યએ આપ્યું હોય તો એ મહાભારતે આપ્યું છે. અને એટલા માટે જે જે જગતમાં છે તે બધું મહાભારતમાં છે, અને જે મહાભારતમાં છે એ જ આપણે જાણે અજાણે આપણે એ જ એનેક્ટ કરીએ છીએ. તો આવા મહાભારતમાં અને શ્રી કૃષ્ણને આપણે આજે હીરો તરીકે લઈએ છીએ. આમ તો જોવા જાઓ મહાભારતના 5 પાત્રો છે. તમે જુઓ કે મુખ્ય આપણે પાંડવો જોઈએ, તો આજે જગતમાં 5 જે ક્રાઇસિસ છે, શેની ક્રાઇસિસ છે? તો એથિક્સની ક્રાઇસિસ છે, એક્સેલન્સની ક્રાઇસિસ છે, એનર્જીની ક્રાઇસિસ છે, એન્વાયરમેન્ટની ક્રાઇસિસ છે અને એજ્યુકેશનની ક્રાઇસિસ છે. એટલે 5 ઈ. તો તમે જુઓ, એથિક્સ ઇઝ યુધિષ્ઠિર, એક્સેલન્સ ઇઝ અર્જુન, એનર્જી ઇઝ ભીમ, એન્વાયરમેન્ટ ઇઝ નકુલ એન્ડ એજ્યુકેશન ઇઝ સહદેવ. મારા કરતા તો ભદ્રાવીભાઈ વધારે સારી રીતે કહેશે, હમણાં એમને શિક્ષણ નીતિ ઉપર બહુ વાત કરી છે અને બહુ આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ. એમને સંસ્કૃત યુનિવર્સિટીમાં પણ વાત કરી અને ત્યાર પછી પણ 2 વેબિનારમાં નવી એજ્યુકેશન નીતિની વાત કરી. પણ સહદેવને આપણે એટલા માટે કે પૂછો તો કહું, નહીં તો ના કહું. એટલે અને હવે શિક્ષણમાં તો એવું થઈ ગયું છે, કોઈને કશું પૂછાતું નથી. તમે કોઈ પ્રાધ્યાપકને પૂછો કે આજકાલ શું વાંચો છો, તો આપણે બેભાન થઈ જઈએ. એટલે બધા એવા નથી હોતા, પણ ઘણા બધા લોકો અને લાઇબ્રેરીઓ જે રીતે ખૂણો પાડે છે, લાઇબ્રેરીઓ એકદમ ખબર નથી કોણ જતું હશે. તમે જુઓ કે દુનિયાના બીજા દેશોમાં જે દેશોએ પ્રગતિ કરી છે એ પ્રજા ખૂબ વાંચે છે, અને આજે એની વાત નથી કરવી. પણ આ 5 પાત્રો આપણા 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 વર્તમાન વિદ્યમાન સમયમાં જે ક્રાઇસિસ છે એને કોઈ ને કોઈ રીતે આખા જીવનભર એડ્રેસ કર્યા કરે છે. એથિક્સ, એનર્જી, એક્સેલન્સ અને અર્જુન જે આપણો પ્રતિનિધિ છે, એક્સેલન્સની વાત કરીએ છીએ એટલે. અને મોડર્ન મેનેજમેન્ટ એટલે વોટ? મોડર્ન મેનેજમેન્ટ ઇઝ વોટ? મોડર્ન મેનેજમેન્ટ ટેલ્સ દેટ ડોન્ટ બાય ધ ટાઈમ. આપણે આ WFH જે વર્ક ફ્રોમ હોમ, આ જે નવું કલ્ચર આવ્યું, એ શું વાત કરે છે? એ વાત કરે છે કે તમે માણસનું કૌશલ્ય ખરીદો, સમય ના ખરીદો. આપણે શું કર્યું છે કે બ્રિટિશ મોડેલ લઈ લીધું અને ટાઈમ ખરીદવા માંડ્યા, કે તમે મને ઓફિસમાં બોલાવો 10:30 થી 6:10, એટલે યુ આર બાઇંગ માય ટાઈમ. ગીતા કહે છે કે બાય હિઝ કૌશલ્ય, કૌશલમ, એનું એની પ્રોડક્ટિવિટી બાય કરો. યોગ કર્મશુ કૌશલમ, જે કામમાં કુશળતા છે એને બાય કરો તમે, અને એનું કોમ્પેન્સેશન આપો. આપણે શું છે, અત્યારે ટાઈમ બાય કરીએ છીએ. તમે મારે ત્યાં આટલા સમય બેસી રહો,
અમારે મારે તો હવે હું સરકારની ટીકા કરી શકું, પણ પેલું ડીએનએમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયા હોય એટલે હું બહુ વાત નથી કરતો, પણ સરકારમાં ઘણા બધા લોકો બેસી રહેવાના પૈસા લે છે, એટલે કામ જ ન કરી શકે અથવા ન કરવાની વૃત્તિ હોય. અમે ગમ્મતમાં ભદ્રાઈભાઈ મેં તે કહેવતની કક્ષાનું એક સત્ય હું ઉચ્ચારું છું કે મેં એવા સરસ અધિકારીઓ જોયા છે કે જે લોકો એવી રીતે કામ કરે કે તમે એને ફરીથી બતાવો જ નહીં. આ લોકોએ આ સ્ટાઇલ ઉભી કરી છે, આ સ્ટાઇલ ઉભી કરી છે, અને એટલા માટે એક અકર્મણ્યવાદ. એટલે પૂજ્ય બાપુ મોરારી બાપુએ મને એક વખતે કહેલું કે ઈશોપનિષદ ઉપર બોલો, અને ઈશોપનિષદમાં એક બીજા મંત્રમાં એક બહુ મોટી વાત આવે છે, ન કર્મમ લિપ્યતે નરે. આ કર્મ તમને વિપાયમાન, તમને અડકવું ના જોઈએ, તમને એટેચ ના થવું જોઈએ. મેં તો બાપુ આ મંત્ર અમે તો સરકારમાં તો જુદી રીતે કર્મને જ અડતા નથી, ફાઇલ આવે પણ મૂકી જ રાખે, અડે જ નહીં. એટલે ફાઇલ એ અડે એના માટે અમારે મહેનત કરવી પડે કે ભાઈ અડો તમે આને અડો. એટલે આ ફેસલેસ ટેક્સ રિફોર્મ્સ જે 3 દિવસ પહેલા થયા એનું કારણ શું છે કે માણસને જે બધી વિકૃતિઓ છે એ એવી રીતે આવી છે કે જેનાથી માણસનું કૌશલ્યને બદલે એની અકર્મણ્યતા આવે. તમે જે કહ્યું ને કે અમે આ શ્લોક જ્યારે પણ અધિકારીઓ આગળ કહીએ કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો તરત જ એ તો કહે કે સાહેબ હવે આમાં તો ફળની જ ઈચ્છા ના રાખવાની હોય તો શું કામ કરવાનું. તમે તો કહો છો MBO, મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ. અત્યારે મોડર્ન મેનેજમેન્ટમાં તો બહુ મોટું સૂત્ર છે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ, તો આ તો શું કરવાનું એમ, કર્મની ફળની આશા જ નહીં રાખવાની. મેં તો કૃષ્ણ એવું નથી કીધું કર્મ, એમને એમ કહ્યું કર્મણ્યેવા અધિકારસ્તે, યુ આર પ્રિવિલેજ ટુ પરફોર્મ બટ યુ આર નોટ એન્ટાઇટલ ટુ એક્સપેક્ટ કે આ જ પ્રકારનું રિઝલ્ટ મળે. તારે એવી આશા ના રખાય કે તને આ સમયે જ બધા શું છે પ્રમોશન આ સમયે મળવું જોઈએ, આટલું ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ, મારી કદર બહુ ઓછી થાય છે એમ. આપણા ડિપાર્ટમેન્ટમાં સાહેબ મારું ઓછું થયું, હું બીજા ડિપાર્ટમેન્ટમાં હતો તો આમ કરતો હતો તેમ કરતો હતો, બધા વાતો કરે. એટલે એક્સપેક્ટેશન્સ નહીં. અને હું હંમેશા એમ કહું કે આ આસક્તિ છે ને એનું ઇંગ્લિશ એટેચમેન્ટ થાય છે. એટલે માય સિમ્પલ મેક્સિમ ઇન મોડર્ન મેનેજમેન્ટ એકોર્ડિંગ ટુ ભગવદ્ ગીતા ઇઝ ગેટ ઇન્વોલ્વ બટ ડોન્ટ ગેટ એટેચ્ડ. તમે કામ કરો, ઇન્વોલ્વ થઈને કામ કરો, 100% પરિણામ માટે ગોલ તો રાખવાનો જ હોય, ઓબ્જેક્ટિવ તો રાખવાનો જ હોય, પણ એનું એટેચમેન્ટ ના હોવું જોઈએ. એટલે સરકારમાં એક બીજી સગવડ જે તમે ઓળખાણ આપી એટલે મારે કહેવું પડે છે કે સરકારમાં એક બીજી સગવડ એ હોય છે કે તમારે અનાસક્તિ ભાવ કેળવાઈ જ જાય છે. IAS માં તો ખાસ કે તમે આજે આ વિભાગમાં હો કાલે બીજા વિભાગમાં તમને મોકલી જ દે, એટલે તમે બધું ખંખેરીને જ ઊભું થઈ જવું પડે, ખંખેરી દેવું પડે તમારે. અને જો તમે તમારું મન ત્યાં રાખો તો બહુ જ પ્રોબ્લેમ થાય. એટલે અમને બહુ મજા આવે, મને જ્યારે હું પ્રભારી સચિવ હતો એટલે ગાર્ડિયન સેક્રેટરી લુક્સ આફ્ટર ધી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ, એટલે પછી અમે એક વખત ચિંતન શિબિરમાં મોદી સાહેબ પણ હાજર હતા અને અમે પ્રભારી સચિવની વાત કરતા હતા ત્યારે મને કૃષ્ણ બહુ યાદ આવે. કૃષ્ણ છે ને તમે જુઓ બધામાં ઇન્વોલ્વ થાય છે પણ એ એક્શનમાં નથી આવતા. પણ મેં કીધું સાહેબ પ્રભારી સચિવ છે ને એનો રોલ એકદમ એક વિશિષ્ટ છે કે, અને આ પ્રભારી સચિવો બહુ ઓછા જાળવી શકે. જે કલેક્ટર તરીકે સફળ થાય ને એ જ પ્રભારી સચિવ તરીકે સફળ થઈ શકે. જો કલેક્ટરની જે નહીં નહીં સંતોષાયેલી સત્તાકાંક્ષાઓ બાકી રહી ગઈ હોય તો સચિવ તરીકે સિનિયર કલેક્ટર બની જાય છે, એટલે પ્રોબ્લેમ થાય છે બહુ જ. એટલે આ જે પ્રમાણભાન એ કૃષ્ણે જે કહ્યું એ 3 વસ્તુઓ કેમ કહી, કર્મ ભક્તિ અને જ્ઞાન, એને કહ્યું કે એકલું કર્મ છે એ તમને જળ બનાવી દેશે, એકલું જ્ઞાન તમને શુષ્ક બનાવી દેશે, એકલી ભક્તિ તમને વેગળી બનાવી દેશે. એટલે કોઈ પણ વ્યક્તિમાં સમ્યક પ્રોપરાઇટી એકદમ પ્રોપર પોર્શનમાં કર્મ અને એના વિશેની તમારી આસક્તિ અનાસક્તિ એનું ઇન્વોલ્વમેન્ટ તમારે શું કરવાનું છે એની જાગૃતિ, જ્ઞાન છે એ તમને અવેરનેસ આપે છે. અવેરનેસ એટલે વોટ ઇઝ માય રોલ એન્ડ વોટ આર માય લિમિટેશન, હુ એમ આઈ, કો વિદાહા. તમે કહ્યું ને એમ કે ભાઈ આ કરવાનું છે મારે જાણી લેવાનું છે. અને ભક્તિ છે એ ડિવોશન છે, ભક્તિ છે એ સમર્પણ છે. જે માણસ ભક્ત હોય ને
એ ડિવોટી પણ હોય એટલે એના એના કામમાં ભક્તિ ટ્રાન્સલેટ થવી જોઈએ. ખાલી તમે સવારે બરાબર આરતી કરો અને ઓફિસમાં જઈને ચોરી કરો તો ના ચાલે. ચાલો આપણે પેલા વેપારી કહેતા ને કે આપણે જો ભાઈ આ તો મીઠામાં પેલો પાવડર નાખી દીધો, મરચામાં લાકડાની વેર નાખી દીધી, હળદરમાં પેલું મિક્સ કરવાનું તો કરી દીધું, ચાલો બેટા હવે મહાદેવજી આવીએ, મંદિર જઈ આવીએ. એવું નહીં. તમા યુ વેન યુ આર એ ડિવોટી યુ શુડ બી ડિવોટી 24/7. આ આ પાર્ટ ટાઈમ જોબ નથી. તમે કર્મયોગી હો એટલે 11-6 જ કર્મયોગી હો અને પછી સાંજે પાછા કઈ સોદાબાજી કરવા નીકળો, દેટ ઇઝ નોટ ધ વે મોડર્ન મેનેજમેન્ટ વર્ક્સ. એટલે મોડર્ન મેનેજમેન્ટમાં જે છે એ પ્રોડક્ટિવિટી ખરીદો. એટલે તમે ઘેર હશો તો મને ખબર જ છે, અમે હંમેશા કહેતા હતા કે ગેજેટેડ ઓફિસરે સહી નથી કરવાની હતી. એનું કારણ શું કે 10:30 થાય એટલે એ માણસ કામમાં જ હોય, એ સરકારનું કે કોઈનું એના વિભાગનું જ કામ કરતો હશે એવી શ્રદ્ધા છે. WFHમાં વર્ક ફ્રોમ હોમ જે નવું કલ્ચર આપણી સામે આવી રહ્યું છે અને હજી તો એ સ્થિર થવાનું છે. આ વેક્સિન આવશે, આવશે ફેલ જશે, જે થશે ખબર નથી શું થશે, પણ આ બધાના અંતે આપણે જે નવું વર્ક કલ્ચર ઊભું કરવાનું છે એ માણસને વિશ્વાસ મૂકી અને એનું અંતસ્તત્વ છે, એની ક્રિએટિવિટી છે, એ બહાર લાવવાની છે. કૃષ્ણએ આ કામ કર્યું. કૃષ્ણએ બધાને શું કામ સોંપવાનું હતું એ બરાબર એ જાણતા હતા. એમને યોગ્ય માણસને યોગ્ય કામ સોંપ્યું. હું તો HRમાં જે લોકો હોય ને એમને હું આ એક વાક્ય શીખવાડું જ છું કે આ સાધુ નામ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ. આ HRની પોલિસી આપણે રાખવી કે જે સારો માણસ છે એનું આપણે રક્ષણ કરવું અને એને આપણે પ્રમોટ કરવો, એને પ્રોટેક્ટ કરવો. એ માણસ પોતે આવીને નહીં કે મેં આમ કર્યું મેં આમ કર્યું, એનું એનું ચારિત્ર એને નડશે. આપણે એ વ્યક્તિને શોધી અને એને બરાબર પ્રોજેક્ટ કરી પ્રમોટ કરીએ. અને વિનાશાય ચ દુષ્કૃતામ, જે ચાંપલા લોકો છે, અમે તો બે પ્રકારના લોકો જોયા છે, એક પરફોર્મ કરનારા અને એક પ્રેઝન્ટેશન કરનારા. એટલે બહુ રૂપાળું પ્રેઝન્ટેશન કરે પણ એને ફિલ્ડ ઉપર શું થઈ રહ્યું છે, વાસ્તવિકતા શું છે ખબર જ ના હોય. અને ઘણા બધા લોકો ખભો ભરભરાઈને અંગ્રેજી બોલે ને, એટલે હું તો ભાષાઓ વિશે હંમેશા કંઈકનું કંઈક બોલ્યા જ કરું છું કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદી માં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી અને વિદુષી નારી છે. પણ ઘણા લોકો શું છે કે ખભો હલાઈ હલાઈને અંગ્રેજી બોલે એટલે લોકો ઇમ્પ્રેસ થઈ જાય. પણ મને હંમેશા હું એવું માનું છું કે મહાભારત એ માણસના તત્વમાં જાય છે, માણસના સત્વમાં જાય છે. એટલે જ્યાં સુધી તમે યુ ગો ડીપર. વિરલભાઈ આવે છે, વિરલ રાજ, થેન્ક યુ વેરી મચ વિરલ. વિરલભાઈ બહુ જ મિત્રો અહીંયા જોઈ રહ્યો છું. આ એક્ચ્યુઅલી કઈ ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે સર, વિઝિબલ નથી થઈ રહ્યા. હેલો હેલો સર, આપ દેખાઈ નથી રહ્યા અને વિઝિબલ નથી અને ઓડિબલ પણ નથી. વિરલભાઈ લઈ ગયા લાગે છે. લાગે છે એનીવે ઇશ્યુ તો લાગે છે ટેકનિકલ, એમના ઘરમાં કે કોઈ મોબાઈલ ડેટામાં ટેકનિકલ. એનીવેઝ આપણે આ કાર્યક્રમ ચાલુ રાખીએ. હવે મિત્રો, આપણા બીજા મહેમાન જેમને આવકારી તો મેં લીધા પણ તેમનું ઇન્ટ્રોડક્શન કરવાનું બાકી રાખ્યું તો એ હું કરી રહી છું. આપણી સાથે છે શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાની, કે જેઓ એક જાણીતા લેખક, કોલમિસ્ટ, ઓરેટર, શિક્ષણવિદ, આમાં બધું જ આવી ગયું આમ તો. અને એમની 100 થી વધારે પુસ્તકો પબ્લિશ થઈ ચૂકી છે અંગ્રેજી અને ગુજરાતીમાં. અને તેમનું શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલો ઘણો મોટો એક એવોર્ડ છે, પૂજ્ય મોટા એવોર્ડ એમને મળ્યો છે રિસર્ચ માટે. અને 30 જેટલી બુક્સ અંગ્રેજી અને ગુજરાતીમાં પબ્લિશ થઈ ચૂકી છે. અને મુઠ્ઠી ઉંચેરા 100 માનવરત્ન, આ તેમની મને ગમતી એક બહુ સુંદર પુસ્તક છે અને ઘણું વખણાયેલું પુસ્તક છે. અને તેમની ઘણી બધી કોલમમાં લેખો ને બધું આપ સૌ વાંચતા જ હશો.
અને એજ્યુકેશનમાં તે હું કહું તો પિતામહ ગણાય છે આપણા ગુજરાતમાં. તો શિક્ષણ ક્ષેત્રના આટલા મસ્ત કામ કરી રહ્યા છે તેઓ ખૂબ જ સુંદર, અને તેમની પાસેથી જ આપણે થોડું સાંભળીએ આ પુસ્તક વિશે, જ્યાં સુધી ભાગ્યેશ સર આપણને જોઈન થાય અને જો વધુ યોગ્ય થઈ જાય ત્યાં સુધી. તો ભદ્રાયુ સર, આપ પ્લીઝ બે શબ્દો કહેશો અમને પુસ્તક વિશે, તીર્થંકરી. નમસ્તે, આપનું સ્વાગત. થેન્ક યુ વેરી મચ, મને બહુ આનંદ છે તમારા સૌની સાથે જોડાતા. હું એમ માનું છું કે કદાચ ભાગ્યેશભાઈ સુરત જવા નીકળી ગયા છે લેપટોપ ઉપર, એટલે હવે ન જોડાય, કારણ કે એને પહેલા કહ્યું હતું કે હું 4:30 પછી સુરત જવાનો છું. પણ એમણે જે થોડીક વાત કરી એ બહુ મસ્તીની વાત કરી, અને કૃષ્ણને એમણે સુંદર મજાની પેશ કર્યા છે. એટલે હું કૃષ્ણ વિશે જાજી વાત નહીં કરું. અલબત્ત કૃષ્ણ એવું તત્વ છે કે જે વાત કરીએ તે માટે હાજર હોય છે, અને પરિણામે તમે મારા પરિચયમાં કહ્યું કે શિક્ષણના પિતામહ છે, એટલે મને એવો પણ અહેસાસ થાય છે કે હા, અત્યારે પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે. કારણ કે શિક્ષણના બહુ જ મુશ્કેલ દોરમાંથી અત્યારના જગત પસાર થઈ રહ્યું છે, ભારત પસાર થઈ રહ્યું છે, અને ગુજરાતમાં આપણે સૌ તો પછાર થઈ જ રહ્યા છીએ. આ બાણસૈયા એટલે શું? એ બાણસૈયાની પાસે ઉભા રહીને, ભાગ્યેશભાઈ કેમ છો? આમાં લાગે છે કઈ ગરબડ છે, કઈ વાંધો નહીં, તમે ચાલુ રાખો બાણસૈયા. ના, તમે પૂરી વાત કરી લો ને, વાંધો ને, તમારે પાછું નીકળી જવું છે. વિરલભાઈ આવી ગયા છે. સર કહે છે વિરલભાઈએ તમને ખેંચી લીધા. આઈ થિંક યસ 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 આઈ થિંક આઈ કન્ટિન્યુ. હવે સંભળાય છે, પરફેક્ટ છે. મુદ્દો એ છે કે બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મને પાસે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મોકલે છે, અને અર્જુનને કહે છે કે આ અંતિમ પળે તું એમની પાસેથી એવું જ્ઞાન પ્રાપ્ત કર કે હવે પછીના સંજોગોમાં તારું ગાડું એ જ્ઞાનના આધારે ચાલે. તમે કલ્પના કરી શકો, હું એવું માનું છું કે એક માનવીય ઊંચાઈનું ઉત્તુંગ શિખર કોઈ હોય, માનવીય ઊંચાઈ, હું એને બહુ અવતાર પુરુષ ગણતો નથી. એને અવતાર લીધો એટલે અવતાર પુરુષ કહીએ એ જુદો પ્રશ્ન છે, પણ એ માનવીય ઊંચાઈનું એક ઉત્તંગ શિખર હોય કે જે પોતે જ સર્વ જ્ઞાન અને સર્વ કર્મના અધિષ્ઠાતા છે, તેમ છતાં એ અર્જુનને કહે છે કે તું એમની પાસે જા અને તું બરાબર જ્ઞાન પ્રાપ્ત કર. એમને ખ્યાલ છે હો બરાબર કે આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું મારે લઈને થઈ રહ્યું છે, પણ તેમ છતાં આવું કહી શકવું એ અત્યારના વાતાવરણમાં ક્યાંય લગભગ શક્ય નથી. એટલા માટે શિક્ષણમાં તો ખાસ એવું બની રહ્યું છે કે જે નથી થતું તેના વિશે આપણે પુષ્કળ વાતો કરવાની છે, અને જે થવું જોઈએ તેના વિશે આપણે સ્વપ્નાઓ દેખાડવાના છે, અને જે કરવું ખૂબ કઠિન છે એના વિશે તો આપણે ગ્લોબલ સ્વપ્નાઓ દેખાડવાના છે. લોકો શબ્દથી ખૂબ ખૂબ રાજી રહે, શબ્દથી, એના માટેની એક બહુ હોડ ચાલી છે. એટલે આઈ એમ વેરી હેપી કે તમે મને જાણે અજાણે ભીષ્મ કહ્યો છે, અને એ રીતે હું કૃષ્ણ સાથે જોડાઈ ગયો છું. પણ બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ જેમ કૃષ્ણ સામે જોયા કરે અને એની આંખમાંથી પાણી ચાલ્યા કરે, આપણને ખ્યાલ છે કે પાણી પીવું હોય તો એને કેવું પડે, અને અર્જુન જે બાણ છોડે અને ધરતીમાંથી એવી રીતે બરાબર પ્રવાહ આવે કે ભીષ્મના મુખમાં જાય, એવી સ્થિતિમાં આજે દેશ છે ત્યારે જેના નામમાં એક રકાર બાકી રહી ગયો છે, કારણ કે આ સંવત્સરી છે,
પર્યુષણની પ્રક્રિયા ચાલે છે અને પર્યુષણમાં બહુ બોલાતો શબ્દ તીર્થંકર છે, પણ આ તીર્થંકર ર જેમાંથી બાકી રાખ્યો છે એવા તીર્થંકર રાણા ર ગયો પણ બીજા અટક સાથે જોડાણો, એ તીર્થંકર રાણાએ આપણને એક સુંદર મજાનું પુસ્તક આપ્યું છે, કૃષ્ણનું મોડર્ન મેનેજમેન્ટ. ભાગ્યશભાઈ આનંદનો વિષય એ છે કે એમણે ટાઇટલને એટલું બધું સુંદર બનાવ્યું છે કે જે ટાઇટલમાં ગુજરાતી છે, અંગ્રેજી છે, એંગલ શબ્દ છે, પ્રોબ્લેમ સોલ્વ છે, સોલ્વ કરવો શબ્દ છે, એટલે જેને આપણે એમ કહીએ કે ગુજરાતી અને અંગ્રેજી બંનેનું બરાબર મિશ્રણ કરીને જેને ટાઇટલ આપ્યું છે. મને આનંદ એ વાતનો છે કે કૃષ્ણના મેનેજમેન્ટને તમારે મોડર્ન કહેવું કે નહીં કહેવું, આમ જુઓ તો કાળક્રમે તો કૃષ્ણનું મેનેજમેન્ટ હવે ઘણું જૂનું કહેવાય, થિયરીઓ બધી બદલાણી છે, પણ તીર્થંકરનો કહેવાનો ખ્યાલ એવો છે કે આજના પરિપ્રેક્ષ્યમાં પણ જે મોડર્ન છે એવું કૃષ્ણનું આ મેનેજમેન્ટ. મને આનંદ એ વાતનો થયો, મેં તીર્થંક સાથે ચર્ચા પણ કરી હતી કે આવું ટાઇટલ કેમ આપ્યું છે. આ અમારા કુલછાબના બહુ જ મજાના તંત્રી કૌશિકભાઈએ પ્રસ્તાવના લખી છે પુસ્તક, અને એમણે જે વાત કરી છે એ વાત સાથે હું સંમત છું કે એમણે પોતાના જીવનના દરેક પ્રશ્નમાં, પછી એ કોઈકને જોઈને રસોઈ કરવાનો કે એવો અનુભવ પણ ક્યાંક વર્ણવ્યો છે 40 લેખમાં, પણ એ દરેકે દરેક પ્રશ્નની અંદર ક્યાંક ક્યાંક કૃષ્ણ ડોકા કાઢે છે એવું આડકતરી રીતે એમણે કહ્યું છે, સીધું પોઈન્ટેડ આઉટ નથી કર્યું. આ પુસ્તક વિશે હું વાત એટલા માટે કરું છું કે કૃષ્ણની બધી જ ખાસિયતો છે એ ભાગ્યશભાઈનો વિષય છે, પણ આ પુસ્તકની ખાસિયત વિશે મારે એવું કહેવું પડે કે વર્ષો પહેલા મેં એક મેનેજમેન્ટની વ્યાખ્યા વાંચેલી અને એ કૃષ્ણ સાથે બહુ બંધ બેસતી છે. મેન, એજ અને મેન્ટ એવા ત્રણ શબ્દો ભેગા થાય ત્યારે મેનેજમેન્ટ બને. મેન એટલે માનવ, એમની ઉંમર, અને એ બંનેને ભેગા રાખીને તમે કલ્પના કરો કે બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પણ જો ઉભા થાય તો પાંડવો યુદ્ધ હારી જઈ શકે એવો ભય હોય, એની ઉંમરનો મેનેજમેન્ટ છે. અને સામે પક્ષે દુષ્ટ એવા કૌરવના નેતાને કાબુમાં રાખવા માટે થઈને કૃષ્ણએ કેટલી બધી યુક્તિઓ કરવી પડી હોય એ માણસને સાચવી રહેવાનું મેનેજમેન્ટ છે એ આપણને કૃષ્ણ પાસેથી મળે છે. એટલે મેન, એજ, મેન્ટ આવા ત્રણ શબ્દો ભેગા થાય ત્યારે મેનેજમેન્ટ શબ્દ બને છે. અને અનફોર્ચ્યુનેટલી જે ભાગ્યશભાઈએ વાત કરી પોતાના અનુભવોની, એમાં આપણે બરાબર જોયું કે આપણે કાં તો માણસને નથી સાચવી શકતા અને કાં તો માણસની ઉંમર, ઉંમર એટલે એનો કાળ, એનો સમય. હું અગ્ર સચિવ થઈ જાઉં, તો જ મને એમ લાગે છે કે મેં એની એજને મેનેજ કરી, એના કાળને મેનેજ કરી. કાળ એટલે અત્યારે છે તે, અત્યારે હું છું એ મારી એજ છે. આ વાત કૃષ્ણ પાસેથી શીખવા જેવી છે. અને ભાઈ તીર્થંકે અનેક જગ્યાએ આવા નાના નાના ઉદાહરણો આપીને આ વાત અપ્રત્યક્ષ રૂપે કરી છે, પ્રત્યક્ષ રૂપે નથી કરી. કૃષ્ણ ઉપર તો પુષ્કળ લખાયું છે અને હજી મને એમ છે કે ક્યારેક જો એવું કરવામાં આવે, હું ઘણી વાર કહેતો હોઉં છું એટલે કૃષ્ણ ઉપર તો અનંત કાળ સુધી લખાયા જ કરશે. જી 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 બરાબર. અને અને હા, મને લાગે છે કે મારે જે બે વાતો કહેવી છે, કૃષ્ણ એટલે મોડર્ન મેનેજમેન્ટમાં જે ત્રણ વાતો છે ને, એક ક્રાઇસિસ મેનેજમેન્ટની, બીજી છે એ સેલ્ફ મેનેજમેન્ટની, સેલ્ફ મેનેજમેન્ટમાં ટાઈમ મેનેજમેન્ટ ને આ બધું આવી જાય,
અને થર્ડ થિંગ છે એ સ્પિરિચ્યુઆલિટી બેઝડ અવેરનેસ. કારણ કે જો તમે આજે જે માણસો બહુ મોટા હોદ્દા ઉપર પહોંચી ગયા છે પણ દે આર નોટ એબલ ટુ મેનેજ ધેર સ્ટ્રેસ મેનેજમેન્ટ બીકોઝ દે આર નોટ કનેક્ટેડ ટુ ધ યુનિવર્સ ધ વે સ્પિરિચ્યુઆલિટી કનેક્ટ. એટલે પહેલા હું નાની એકદમ ટૂંકમાં જ વાત કરીશ તો લીડરશીપ એ યદ યદ આચરતે શ્રેષ્ઠ, એમ કૃષ્ણએ ગીતામાં કહ્યું કે જે બેસ્ટ માણસ છે, જે લીડર છે એ કામ કરે છે એ પ્રમાણે બાકીના લોકો કરે છે. એટલે લર્નિંગ બાય એક્ઝામ્પલ, દેટ ઇઝ ધ ફર્સ્ટ લેશન. અને કૃષ્ણ એમ્પલ આપણે ઉદાહરણ એમના 10 આપી શકીએ, પણ મારું એટલું જ કહેવું છે કે શ્રેષ્ઠતાની ઉપાસના કરવી અને શ્રેષ્ઠતાની ઉપાસના કરતા કરતા આ આઈડિયલ ટુ યોર સબઓર્ડિનેટ્સ, ટુ યોર કલીગ્સ, ટુ યોર સુપિરિયર્સ, ટુ યોર પિયર્સ. હવે તો પિયર્સ રિવ્યુ થાય છે દરેક વાતનો, તમે વેક્સિનમાં જોતા હશો કે પિયર્સ રિવ્યુ થાય. તો એક ક્રાઇસિસ મેનેજમેન્ટ છે. બીજી મેનેજમેન્ટ છે એ સેલ્ફ મેનેજમેન્ટનું છે. સેલ્ફ મેનેજમેન્ટમાં શું થાય છે કે વી આર નોટ એબલ ટુ મેનેજ અવર ટાઈમ, અવર એંગર, અવર ડિઝાયર્સ, અને એના લીધે બધા પ્રશ્નો ઉભા થાય, બધા પ્રશ્નો થતા હોય છે. અને થર્ડ થિંગ ઇઝ હોલિસ્ટિક વ્યૂ ઓફ ધ એન્ટાયર યુનિવર્સ, હુ એમ આઈ. એટલે આખું ઓર્ગેનાઇઝેશનનું જે અત્યારે હોલિસ્ટિક એટલે કોર્પોરેટ ગવર્નન્સ ને આ જે મોડર્ન શબ્દો વપરાય છે, અમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને હવે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ કહીએ છીએ. એટલા માટે કે તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં હો તો પણ તમારે ફાઇનાન્સ વિશેનું જાણકારી મેળવવી જોઈએ. હું રેવન્યુમાં હોઉં કે હું ઇફ આઈ એમ એ કલ્ચર સેક્રેટરી આઈ શુડ નો વોટ ઇઝ હેપનિંગ ઇન રેવન્યુ ડિપાર્ટમેન્ટ એન્ડ હોમ ડિપાર્ટમેન્ટ એન્ડ વોટ આર ધ સિક્યોરિટી કન્સર્ન્સ ઓફ ધ અવર પ્રેઝન્ટ ટાઈમ. આ બધાનું એક હોલિસ્ટિક વ્યૂ આવે which is based in spirituality. એટલે કૃષ્ણ ઓલ ધ ટાઈમ જે મેનેજમેન્ટની પ્રેક્ટિસ કરે છે અને શીખવાડે છે એ હોલિસ્ટિક વાત કરે છે. અને એટલા માટે નૃત્ય તમે બહુ સારી રીતે કોવિડ શબ્દને યાદ કરીને કર્યું. આપણે અહમ બ્રહ્માસ્મી વાળા છીએ, આપણે અસ્તિત્વ સાથે આપણી ઓળખ રાખીને પાર્ક કરીને આપણે કામ કરીએ ને તો જ આપણને હોલિસ્ટિક અનુભૂતિ થાય છે. નહીં તો પછી તમે યુ મે બી એફિશિયન્ટ, એકદમ તમને બધું જે જોઈએ છે બધું જ મળ્યા કરશે અને તેમ છતાંય તમને ખાલી પડશે. તમને જ્યાં સુધી તમે અસ્તિત્વના જે મહાસંગીતમાં એક બહુ મોટો સંગીત સમારંભ ચાલી રહ્યો છે આ બ્રહ્માંડમાં, એની સાથે એનો ભાગ છો તમે એવી અનુભૂતિ નહીં કરી શકો ત્યાં સુધી તમને એ હોલિસ્ટિક અનુભૂતિ નહીં થાય અને ત્યાં સુધી તમે તમારા જીવનને તમારા સાર્થક્યને પામી નહીં શકો. એટલે આત્મ સાક્ષાત્કાર જે અબ્રાહમ મેસ્લો મોડર્ન મેનેજમેન્ટમાં એને હાયરાર્કી ઓફ નીડ્સ કહે છે, એ તમે એના અંતિમ તબક્કામાં આત્મ સાક્ષાત્કાર આવે છે. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન આ આ આ તમે અચીવ નહીં કરો ત્યાં સુધી તમને અર્જુનત્વ કે યુધિષ્ઠિરત્વ નહીં મળે. બહુ દૂરની વાત છે. તો આ આ જે મહાભારતના જે બહુ જ સિદ્ધાંતો છે એની ઘણી બધી વાતો તીર્થંકરભાઈએ કહ્યું છે, એમને ખૂબ અભિનંદન આપું છું, રાજીપો વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને નૃત્ય તમારું બહુ સરસ સંચાલન. ભદ્રાયુભાઈને તો હું હજી સાંભળી જ રહ્યો છું. વાતો આગળ વધારી, આપ અમારી સાથે જોડાયેલા જ રહો, 10-15 મિનિટ નો જ કાર્યક્રમ બાકી રહ્યો હશે કદાચ. પ્લીઝ આપ જોડાયેલા, મારી હાલત તો ભદ્રાયુભાઈને સાંભળવાની છે એટલે હું મારી વાત પૂરી કરું છું. મને જો હું જતો રહીશ પણ હું રહીશ જ્યાં સુધી રહેવાય ત્યાં. પ્લીઝ ભદ્રાયુભાઈ, વચ્ચેના આ ઇન્ટરનેટના કનેક્શન ના ખામીમાં મેં વચ્ચે ગેપ પૂરી દીધી અને વાત પૂરી કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભાગેશભાઈ. આપણને કૃષ્ણ આપણ શીખવે છે કે એકબીજાને સહન કરી લેવા. ના, એના કરતા છે ને કે આ ધોનીનું છે પેલું રનિંગ બિટવીન ધ વિકેટ, બે બેટ્સમેનોએ બરાબર એકબીજાને રનિંગ બિટવીન ધ વિકેટ. આ તીર્થંકરનું મોડર્ન મેનેજમેન્ટ છે. હું વાત કરતો હતો તીર્થંકરના પુસ્તકની અને એની એક ખૂબી મને જે લાગી તે થોડી વાત કરું. આ પુસ્તકની બહુ મોટી ખૂબી શું છે કે ટાઇટલ હંમેશા અંદરથી સામે નજર સામે નથી આવતું, તમારે શોધવાનું છે, યુ લવ ટુ સર્ચ.
એટલે આમ પણ કૃષ્ણ છે એ શોધવા પડે એવા છે, કારણ કે ક્યાં બેઠા છે, મારી તમારી આજુબાજુમાં ક્યાંય બેઠા હોય તો પણ કદાચ મને ને તમને ખ્યાલ નથી. પણ આ આ પુસ્તકની અંદર અડધા લેખ છે, આખા લેખ છે, ત્રણ પાનાના લેખ છે, ટુકડા લેખ છે, ખળભળાટ નામની નીચે એક પટ્ટી છે, ક્યાંક સુંદર મજાની કાવ્ય રચનાઓ છે. આમાં કેટલાક વિશિષ્ટ શબ્દો પણ મને મળ્યા. દાખલા તેણે પેલા જ લેખની અંદર અભોટો શબ્દ વાપર્યો છે, અભોટો સધરો. હવે આઈ એમ શ્યોર કે આ પુસ્તક વાંચનારો માણસ એ કદાચ ગુજરાતી લેક્સિકોનમાં કે ભગવદ્ કો મંડળમાં આ અભોટો એટલે શું એ શોધશે. એવી જ રીતે એમણે એવા પ્રકારના વાક્ય પ્રયોગો કર્યા છે કે જે વાક્ય પ્રયોગો યુવાનો માટે થોડી વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય એવા છે. એમણે એક લેખમાં લખ્યું છે, લોહી વરસાવતી પિચકારીઓ કરતા રંગો ભરેલી પિચકારીથી આપણી આસપાસના વિશ્વને રંગીન બનાવવાનું માનવી ક્યારે શીખશે એ તો ભગવાન જાણે. આમાં આમ જુઓ તો એમણે છેક વર્તમાનથી લઈને આ ગ્લોબલ ભવિષ્યકાળ સુધીની વાત કરી છે. મૂળ તો રંગોથી પિચકારી ભરવા માટે છે, પિચકારીનો ઉદ્દેશ્ય જ એ છે, પણ આપણે એને લોહીથી ભરી દીધી છે. આપણે શરૂઆતમાં પડોશી સાથે હાથ મેળવીને કામ કરતા હોઈએ છીએ અને પછી આપણી પિચકારીમાં રંગને બદલે લોહી ભરાવા લાગે છે અને ત્યારે આપણે સામે સામે યુદ્ધની ટેન્કો અને રાફેલ વિમાનોથી કામ કરવા લાગીએ છીએ. આ શું થઈ રહ્યું છે એ તો ભગવાન જાણે એવું તીર્થંકર થયું છે. મને તો આવી વાતોમાં કૃષ્ણની વાત દેખાય છે. મને ને તમને ખ્યાલ છે કે કૃષ્ણએ નક્કી કર્યું કે ભાઈ હું શસ્ત્ર હાથમાં નહીં ઉપાડું. તમે ભાગવતના બે પ્રકરણ બે પર્વ વાંચો, રાકેશભાઈને ખ્યાલ છે, કર્ણ પર્વ અને દ્રોણ પર્વ, તો આ બંનેની અંદર તમને સાત્યંત વિરોધાભાસી કૃષ્ણ જોવા મળે. બંને વખતેની આર્ગ્યુમેન્ટ એવી હોય, કર્ણને મારવા માટે કોઈક આર્ગ્યુમેન્ટ અને દ્રોણને પણ નરોવા કુંજરોવા વાળી વાત કહીને કઈક જુદી વાત કરવાની વાત કૃષ્ણ કરે, ત્યારે આપણને આજની પેઢીને ઝડપથી મનમાં ન બેસે. વચ્ચે ભાગ્યેશભાઈ એક આર્ટિકલમાં ગુણવંતભાઈએ એવું લખ્યું કે ખરેખર રામાયણ છે એ વર્ગખંડોમાં દેખાડવું જોઈએ. અને એમણે એમ પણ કહ્યું હતું કે મેં ભૂપેન્દ્રસિંહજીને વિનંતી કરીને એને કહ્યું કે ચોક્કસ. પછી મારે ફોન ઉપર વાત કરી ત્યારે મેં કીધું કે ગુણવંતભાઈ આ ધંધો કરવા જેવો નથી. એટલા માટે કે રામાયણ અને મહાભારત એ માનસિક પરિપક્વતા જેની છે તે જો સામે બેસીને સ્વસ્થતાથી જોવે તો જ એમાંની સારી વાતો મનમાં બેસે. શક્યતા છે કે આજની પેઢી તો એમાંથી એ જ શીખે કે બધા પ્રયત્નો કરવાની કોઈ જરૂર નથી, સીધો જાંઘ ઉપર ઘા કરી લેવાની જરૂર છે. આ વાત જ એના મનમાં બેસે. એમની બદલે કદાચ આપણે ઉપનિષદ ગંગા બતાવીએ કે જેની અંદર ઉપનિષદના અને વેદોના સત્યોની કથાઓ છે, જેની અંદર ક્યાંય છળકપટ નથી પણ પૂરું શાસ્ત્ર છે. તો એ જે ચિન્મય મિશન દ્વારા બહુ સુંદર રીતે બનાવવામાં આવ્યું અને હમણાં કોરોના દરમિયાન આપણને ફરી એક વાત એ જોવા મળ્યું. આપણે ચાણક્ય જોઈએ કે જે આપણને એમ લાગે કે એક શિક્ષક ક્યાં સુધીની વાત બદલાવની કરી શકે. આ જરા આડી વાત થઈ ગઈ, મારી છેલ્લી વાત કરું. આ સમય બહુ સુંદર પકડાયો છે તીર્થંકર, એટલા માટે કે આ અત્યારના કોરોના કાળ છે. મેં હમણાં જ એક લેખમાં એવું લખ્યું હતું કે હું તો આને કૃષ્ણનો કાળ જ કહું છું, કારણ કે મારું આકલન તો એવું છે કે કૃષ્ણએ બે વખત દર્શન કરાવ્યું. એક વખત એમના માતાને મેં માટી ખાધી છે કે નથી ખાધી એવો પ્રશ્ન માથાથી પૂછાઈ ગયો અને એમણે પોતાના મા યશોદાના મુખની અંદર આખા બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. આપણે જોયું છે, જાણ્યું છે કે મા એ બ્રહ્માંડ જોઈને એકદમ વિચિત્ર અવસ્થામાં મુકાઈ ગઈ. અને જ્યારે શિષ્ય તરીકે અર્જુનને શંકા થઈ કે આ તમે કહો છો તે સાચું, તો યુદ્ધ ભૂમિની અંદર એકમાત્ર અર્જુનને
દ્રશ્યમાન થાય એવી રીતે એમણે વિશ્વરૂપ દર્શન કરાવ્યું. હું એવું માનું છું ભાગ્યેશભાઈ કે ખરેખર તો આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ભગવાને અત્યારે અવતાર લીધેલો છે અને એ અવતાર યુગમાં આપણે બધા છીએ. અને એ અવતાર યુગની આજની 16મી તારીખની સાંજે આપણે કૃષ્ણના મોડર્ન મેનેજમેન્ટના એક પુસ્તકના વિમોચનમાં તીર્થંકર રાણાને ટેકો કરવા માટે ઉભા છે. કેવી રીતે અવતાર? પહેલું બ્રહ્માંડ દર્શન હતું, બીજું વિશ્વ દર્શન હતું. હું એવું માનું છું કે આ કૃષ્ણ આપણને સૂક્ષ્મ રૂપ બને છે. એમ કહ્યું હતું કે તંત્રે તમે ન મને શોધી શકો, તમે ન મારા લક્ષણો જાણી શકો, હું ક્યાંથી આવું, ક્યાં જાઉં, કોને મળું, મળું એની સાથે રહું કે ન રહું, ન મળ્યો હો એનામાં પણ ઘૂસી જાઉં. આવી બધી જ છૂટછાટ સાથે જેને સાયકલના પૈડાથી લઈને એરોપ્લેનના પૈડાઓને ખંભાવી દીધા, જેને રતન ટાટા થી લઈને ભીખ માંગનારા ભિખારી સુધીના ને કીધું કે રૂક જાઓ, આનાથી વધુ અવતાર આપણને બીજો કયો અનુભવ કામ? આ સૂક્ષ્મ રૂપ દર્શનના કૃષ્ણના અવતાર સમયે આપણે કૃષ્ણના મોડર્ન મેનેજમેન્ટને સમજવું હોય તો તીર્થંકરનું પુસ્તક વાંચતા અત્યારનો અનુભવ આત્મસાત કરીએ. રોજ સવારે પ્રાણાયામ કરતા હોઈએ છીએ એમ ભેગા ભેગા સવારમાં આ સૂક્ષ્મ રૂપ અંદર લઈ જઈએ અને આપણે ક કોરોનાનો બોલવાને બદલે ક કૃષ્ણનો બોલીએ તો ડેફિનેટલી આપણે સૌ તીર્થંકર થઈ શકીએ એમ મને લાગે છે. મારા તરફથી આટલું જ. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ તીર્થંક. અમે આશા રાખીએ કે તમે આવતા દિવસોમાં વધુ સઘન અને સચોટ વાત રજૂ કરો. આપણે આ સમયનો આદર કરીએ અને અસ્તિત્વનો આભાર માનીએ કે એને આપણને સાથે આમ દૂર દૂર બેઠા હોવા છતાં સાવ સામે બેઠા છે. અહીંયા કઈ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની જરૂર નથી, એવી રીતે આપણે રાખીને બેઠા છીએ. ત્યારે માસ્ક વગર તમે માસ્કસ્થ ન હો અને બોલી શકો એ પણ કાળની કૃપા છે. એટલે એ કાળનો આપણે આભાર માનીએ અને તમારા સૌ ગુજરાતી બુક ક્લબને પણ હું વંદન સાથે આભાર વ્યક્ત કરું. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ સુંદર વક્તવ્ય બંને મહાનુભાવે. નૃતી તીર્થંક બાય બાય. થેન્ક યુ સર. 5 મિનિટ રોકાઈ શકો છો? 5 જ મિનિટ પણ તમે રાખો ને ચાલુ, વાંધો નહીં. હવે આપણે બુક લોન્ચ કરી દઈએ. તીર્થંક ભાઈ વિશે બોલી લઉં 2 મિનિટ પછી આપણે બુક. ઓકે તો તીર્થંક ભાઈ જરા ઇન્ટ્રોડક્શન આપી દઉં વ્યુઅર્સને. એમના વિશે ઘણી બધી વાતો એવી હશે કે કોઈને નહીં ખબર હોય, પણ મને જે ગમ્યું પુસ્તકમાંથી કે 2 સેન્ટન્સ હું કહીશ અહીંયા કે કુદરત કદાચ તમને જીવવાનું વાતાવરણ પૂરું પાડી શકે, પણ જીવન જીવવાના અને માણવાના અથાગ પ્રયત્નો, જિંદગી જીવવાની ખ્વાહિશ અને જીવનને સફળતાપૂર્વક પાર પાડવાનો ઈરાદો માણસે જાતે જ કેળવવો પડશે. એમના વાર્તાના ચેપ્ટર 3માં આ ખૂબ જ સુંદર સેન્ટન્સ એમને આપ્યું છે. અને જીવનનું દરેક ક્ષેત્ર એક એક્ઝામ જેવું હોય છે. નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ફક્ત નવા નવા પડાવો જ આવે છે તેવું નથી, પણ ભૂતકાળના બનાવો કે યાદો પણ ઘણીવાર આપણને કંઈક શીખવે છે. અને આ બધું જ મેનેજ કરવાનું છે એનું નામ છે જીવન. હવે કહે છે કે જો ગીતાને વાંચીને સમજો તો તમે જીવનમાં કદી દુઃખી ન થાવ, દરેક પરિસ્થિતિને અનુકૂળ થતા આવડે તમને અને તમે પ્રોબ્લેમ્સને હેન્ડલ કરતા અને મેનેજ કરતા શીખી જાઓ. પણ આ જો ગીતાને પૂરેપૂરી સમજી શકીએ તો એ તો બહુ જ અઘરું કામ છે. હવે આ વિચારો છે મિકેનિકલ એન્જિનિયર થયેલા અને સાહિત્ય વાંચનનો અનહદ શોખ ધરાવનાર શ્રી તીર્થંક રાણા. તો તીર્થંકભાઈ તમારું સ્વાગત છે કાર્યક્રમમાં. અને સ્ટ્રીટ લાઇટ નામની તેમની એક ડિફરન્ટ કન્સેપ્ટની કોલમમાં તેઓ ફુલસાદમાં લખે છે, કોલમિસ્ટ પણ છે, અને ઓછા ફોકસ થયેલા વિષયો પર લખવું હોય તેમનો શોખ છે. હવે તીર્થંકભાઈ તમારા પુસ્તક વિશે ઘણી બધી વાતો ભાગ્યેશ સરે, ભદ્રાયુ સરે કીધી, અને પુસ્તકને સિવાયની પણ ઘણી બધી મેનેજમેન્ટ વિશેની વાતો, જીવનના અનુભવો વિશેની વાતો, જીવન કઈ રીતે સારી રીતે જીવાય અને કેવું અત્યારના સમયમાં સાંપ્રત સમયમાં ચાલી રહ્યું છે એ વિશેની વાતો બહુ જ બધી જાણી. હવે થોડી આપણે પુસ્તક વિશેની વાતો જાણીએ. પુસ્તકની અંદર તમે કૃષ્ણનું મોડર્ન મેનેજમેન્ટ
તો આ કૃષ્ણ વિશેનું પુસ્તક છે કે તેમના મેનેજમેન્ટ વિશેનું પુસ્તક છે? એક્ઝેક્ટલી છે શું? એટલે આ પુસ્તક વિશે હું વાત કરું તો આ પુસ્તક કૃષ્ણ વિશે નથી, પણ આ પુસ્તક કૃષ્ણમય છે. આ પુસ્તકને વાંચતા વાંચતા મનમાં જે વિચાર સ્ફુરે ને, એ વિચાર કૃષ્ણ છે. વિચારોના કૃષ્ણનું આ મોડર્ન મેનેજમેન્ટ છે. સરસ. હવે મને એક બીજો સવાલ, ઘણા સમયથી આવતો તો પુસ્તક વાંચ્યું ત્યારથી જ કે પુસ્તકમાં ઘણી બધી નવી નવી વાતો, તમારા અનુભવો હોય, બીજાના અનુભવો હોય, એ બધું મિક્સચર છે દરેક વસ્તુની, ઇમોશન્સ નું બધાને. તો તમારા જીવનમાં એવા કયા મહત્વના પડાવે કે પ્રસંગે તમને કર્મનો સિદ્ધાંત યોગ્ય લાગ્યો અને તમે આગળ વધી શકો જીવનમાં, એ પ્લીઝ જણાવો. નૃતિ, તમને વાંધો ના હોય તો આપણે બુક લોન્ચ કરી દઈએ, કારણ કે મારે જવું પડશે, ઉપરા ઉપરી મેસેજ આવે છે. એટલે બુક લોન્ચ કરી દઈએ, તમારી પાસે બુક હોય તો લઈ લો સર. શ્યોર શ્યોર સર. યા ઓકે 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 ફાઇન ફાઇન. એટલે ફોટો થઈ જાય આપણે અને આપણે ઓનલાઈન બુક લોન્ચ કરી દઈએ બધા. જસ્ટ એક જ મિનિટ, હું આ સમયે મારી વાઇફને બોલાવવા માંગીશ. ઓકે ઓકે, કારણ કે આગળ હું વાત કરીશ એ વિશે. પણ બિલકુલ શ્યોર, પ્લીઝ વેલકમ. ના, વાઇફ નું એ પણ મોડર્ન મેનેજમેન્ટ. કૃષ્ણ તો હા, એ મોડર્ન મેનેજમેન્ટ. થેન્ક યુ સર. વેલકમ વેલકમ. થેન્ક યુ ઓલ ઓફ યુ. અને આ ખૂબ જ સફળ પુસ્તક રહે તીર્થંકરભાઈ તમારું. અમારા બધા તરફથી તમને શુભેચ્છાઓ છે અને કઈક જીવનમાં નવું શીખવા તો મળશે જ આ પુસ્તક વાંચીને દરેકને, એ હું ખાતરીપૂર્વક કહી શકું છું. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ થેન્ક યુ. આ બંને વિભૂતિઓને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ થેન્ક યુ. હા ઓકે. તો તીર્થંકરભાઈ આપણા સર ભદ્રાયુ સર, તમે પણ પૂછજો પુસ્તક વિશે પ્રશ્નો તીર્થંકરભાઈને. મારા એક બે પ્રશ્નો છે, પછી આપ પૂછજો પ્રશ્નો. એટલે તમારું જીવનનો, હા, કયા પડાવે તમને કર્મનો સિદ્ધાંત યોગ્ય લાગ્યો અને તમે આગળ વધી શક્યા, એ જાણવાનું ગમશે. ચોક્કસ. મને સાહિત્ય વિશે ખૂબ જ પ્રેમ છે અને વાંચન એ મારો અનહદ વાળો શોખ છે. વાંચતા વાંચતા ક્યાંક મારી કલમનો જન્મ થયો અને મને જે સ્ફૂરતું હતું એ હું સોશિયલ મીડિયા ઉપર વહેતું કરતો ગયો. પણ થતું હતું એવું કે 10-15 દિવસના મંથન બાદ લખેલો કોઈ લેખ ક્યાંય વંચાય પણ નહીં અને હતાશ થઈને હું ડિલીટ કરી દેતો હતો. પણ ક્યાંક ને ક્યાંક મારી અંદર એ તત્વ હતું કે જેણે શોને કીપ ઓન ગોઈંગ રાખ્યો. અને સાથે સાથે મારામાં એક એવી હિંમત આપી કે આપણી ટોપલીમાં જેટલા સફરજન હોય, જેવા પણ હોય, એને બજારમાં વેચવા માટે ઉભા રહેવું, એમાં એક હિંમત જોઈએ. અને એ હિંમત મને મારી કલમે આપી. અને ધીરે ધીરે એ સોશિયલ મીડિયાનું નીચેનું સેક્શન મેં જોવાનું જ છોડી દીધું અને મારું જે કર્મ હતું એટલે લેખન, એના ઉપર મેં વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એ વસ્તુનો જેમ આજે આજે બોલાયું જ છે, કર્મણીય વાધિકાર હસ્તે, એ પ્રમાણે અધિકાર મારો કર્મ કરવાનો હતો. ફળની ઉપર મારો અધિકાર નથી, પણ ફળની ઈચ્છા છે. પણ એવી રીતની છે કે મેં ક્યાંક જમીનમાં બી વાવ્યા છે અને ચોક્કસ જ ક્યારેક ઉગી નીકળશે. બિલકુલ, શુભેચ્છાઓ છે. ડેફિનેટલી ઉગશે બીજ. પુસ્તકની ઘણી વાતો અને વાર્તાઓ જીવનની દિશાહીન પરિસ્થિતિમાં દિશા સૂચવી શકે એમ લાગે છે અને ઘણી સારી પ્રેરણારૂપ છે. તો તમે કોનાથી પ્રભાવિત થયા છો અને આ રીતે લખી શક્યા છો? મારી વાત કરું ને તો જ્યારથી હું સમજણો થયો છું અને જ્યારથી પુસ્તકો વાંચતો થયો છું, મને કોઈ હીરો કે હિરોઈન મારા રોલ મોડેલ તરીકે લાગ્યા જ નથી. મારા જીવનનો રોલ મોડેલ કોઈ હોય તો એ માત્ર ને માત્ર કૃષ્ણ છે. અને મારા જીવનનો એક એવો ટાર્ગેટ છે કે આ જીવનમાં કૃષ્ણ વિશે લખાયેલ તમામ પુસ્તકો વાંચી લેવા છે. મને કૃષ્ણ એટલા માટે ગમે છે કારણ કે તમે વિચાર કરો કે એક સ્ત્રીને રજસ્વલા પરિસ્થિતિમાં રાજ્યસભામાં કેશ પકડીને ખેંચી લાવવામાં આવે છે અને એકમાત્ર વ્યક્તિ એવી નીકળે છે કે જે એનું ચીર પૂરણ કરી આપે, પોતાની જ બહેનને એના પ્રેમી સાથે ભગાડી શકે છે
અને સાથે જ કુરુક્ષેત્રમાં અર્જુનને ડિપ્રેશનમાંથી પણ બહાર લાવી શકે છે. આટલી વૈવિધ્યતા ધરાવતી વ્યક્તિ જો જીવનમાં રોલ મોડેલ તરીકે લેવામાં આવે તો આપણા જીવનમાં ઘણા ચમત્કારો થઈ શકે છે. બિલકુલ બિલકુલ, સરસ વાત કરી તમે. કૃષ્ણ તો છે જ મહાન, અને તેમની લીલાઓ તેમના કરતા પણ વધારે મહાન છે કે જે આપણે ભૂલી નથી શકતા અને આપણા જીવનમાં પણ વણાઈ શકે છે એવી દરેક સમજૂતીઓ એમણે આપી છે, દરેક નાના નાના શ્લોકો રૂપે ગીતામાં એમણે સમજાવ્યું છે આપણને. એટલે મેં આ પુસ્તકમાં કીધું છે એમ કે શા માટે પ્રત્યેક જન્માષ્ટમીએ બાળ કૃષ્ણને જન્મ આપીએ છે. જો કૃષ્ણને આપણી ઉંમર સાથે પ્રત્યેક જન્માષ્ટમીએ મોટા કરીએ તો આ કૃષ્ણ આપણને આપણા જીવન માટેના એટલા મોટા પથદર્શક બની શકે છે કે જીવનમાં ક્યારેય હતાશા ન આવે. બહુ સાચી વાત છે. અને મને એવું લાગે છે કે પુસ્તકના પ્રસંગો, વાર્તાઓ એ કાલ્પનિક તો નથી જ, તમે એની પર પ્રકાશ પાડો કે કાલ્પનિક છે કે તમારા પોતાના કે કોઈના જીવન સાથે સંકળાયેલા છે. એટલે એવું સ્પષ્ટપણે નથી કે આ પુસ્તકમાં લખાયેલી કથાઓ કે વાર્તાઓ એ મારી જ કથાઓ છે, પરંતુ હા, પેલી નાનપણમાં જે સાધુએ ની ગોળ વાળી વાર્તા હતી ને, એ મને ખૂબ પ્રિય છે કે સાધુએ પહેલા ગોળ ખાવાનું છોડ્યું અને પછી એણે એ વિશે કોઈક બીજાને કહ્યું. એ પ્રકારે આ પુસ્તકમાં જે કંઈ પણ વસ્તુ લખાઈ છે એ પહેલા હું પોતે જીવ્યો છું, અને ક્યાંક ને ક્યાંક આ પુસ્તકનો આધુનિક એંગલ અમારા જીવનના વાઇડ એંગલ માંથી જ નીકળ્યો છે એમ હું કહી શકું છું. એમણે 17મા લેખમાં તુવેરની દાળ કેમ બનાવવી એના વિશેનો એક લેખ લખ્યો છે. એટલે એવું પણ કરું કે એને પોતે સ્વાનુભવ કર્યા પછી, સ્વધર્માચરણ કર્યા પછી જે અનુભવ તે આપણી મૂક્યું છે, અને એ કદાચ આપણને વધુ સ્પષ્ટ હોય છે. સાચી વાત છે. અત્યારનો એક સમય એવો છે કે જેમાં લેખકો લગભગ ટેબલ સ્ટોરી જ કરતા હોય છે. જી, આ વાત વ્યાપક રીતે જો લોકો સામે જાય તો લેખકોને જરા ન ગમે એવી વાત છે, પણ અનુભૂતિ વગર લખાયેલી વાત હોય છે એ સામે એટલી પહોંચતી હોતી નથી. એટલા માટે હું માનું છું કે કોઈ પણ ઉગતા લેખકે પોતે જ્યાં સુધી અનુભવ કરે નહીં, એ અનુભવ દોહરાવે નહીં, એ અનુભવની અંદર PDCA સાયકલ, પ્લાન ડુ ચેક એક્ટ વાળું સાયકલ અપનાવે નહીં, અને અપનાવ્યા પછી એમ લાગે કે હવે આ અનુભવ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ અનુભૂતિ પછી લખે, તો એ પાકેલો દાણો બહાર આવ્યો કે નાની વસ્તુ હોય, નાનો પ્રસંગ હોય કે નાની કલ્પના પણ હોય, પણ તમે ફીલ કરીને લખો તો એ કલમ તમારી ગોલ્ડન રૂપે ખીલશે, એના શબ્દો પછી સુવર્ણ રૂપે ખીલશે શબ્દો. બાકી તો અત્યારે એવું છે કે લેખકો છે એ ડુંગરા દૂરથી રળિયામણા જેવા છે. કવિઓ લેખકોની નજીક જાઓ તો ખબર પડે કે આ એ જ છે ભાઈ કે જે શાણું શાણું લખ્યા કરે છે, એ જ છે એવું બને છે. એટલે આ તો તીર્થંકરનું પહેલું પુસ્તક છે, એટલે થોડુંક સતર્ક કરું છું. આ પણ મેનેજમેન્ટનો એક ભાગ છે. સાચી વાત. જી સર, એકદમ સાચી વાત છે. આપે પુસ્તક વિશે થોડા સવાલોના સરસ ઉત્તર આપ્યા. હવે આપ અમારા વ્યુઅર્સને જણાવશો આ પુસ્તક ક્યાંથી અવેલેબલ રહેશે ખરીદવું હોય તો? જી ચોક્કસ. આ પુસ્તકનું પ્રકાશન આરા શેઠ દ્વારા થયેલું છે, અને આ પુસ્તક કુલ 5 જગ્યાએ ઉપસ્થિત છે. એમેઝોન પર તો છે જ, આરા શેઠ પ્રકાશનની ઓનલાઈન વેબસાઇટ પરથી પણ મળી શકે છે, bookpratha.com પર મળી શકે છે, bookshelf.com ઉપર અવેલેબલ છે, અને booksvilla.com ઉપર પણ આ પુસ્તક અવેલેબલ છે. જી સરસ. એટલે અને અને જો ક્યાંય જ ન મળે તો લેખક તો છે જ.
બિલકુલ, આપને કોન્ટેક્ટ કરવામાં આવશે જો પુસ્તક ખરીદવું હશે તો, બરાબર. એની ટાઈમ ચોક્કસ. હા સર ભદ્રાયુ સર, તમે બે શબ્દો તીર્થંકરભાઈના પુસ્તક વિશે કહી દો હવે. બસ મેં ઘણી ખરી વાત કરી છે અને હું આશા રાખું છું કે આ ઇજનેર છે એ સામાન્ય રીતે હથિયાર વિશેની જ્ઞાન ધરાવતો હોય છે, ભણ્યો હોય ત્યારે એમાંથી એમનો પુનર્જન્મ થયો છે અને હથિયારની જગ્યાએ કલમ લીધી છે. અને આપણે પ્રાર્થના કરી કે એ કલમના આધારે એવા સુંદર મજાના સમાજની ઇમારત રચે કે જે ભવિષ્યની અંદર આપણા સૌ માટે એક સુંદર મજાના સંવેદનાનું નગર સર્જી આપે. શુભેચ્છા પાઠ. થેન્ક યુ વેરી મચ સર. આભાર, ખૂબ ખૂબ આભાર ભદ્રાયુ સર તમારો. તમે જોડાયા અમારા કાર્યક્રમમાં ગુજરાતી બુક ક્લબ ને કર્મા ફાઉન્ડેશન વતી, મારા વતી, તીર્થંકભાઈ વતી, વ્યુઅર્સ વતી, બધા વતી ખૂબ જ આભાર. તીર્થંકભાઈ આપ બે શબ્દો છેલ્લે બોલી લો, પછી આપણે કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જઈએ. જી ચોક્કસ. એટલે હું જે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ છે એ મારું એ પ્રકારે છે કે મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે જયારે હું લખતો હતો ત્યારે કોઈ એક કૃષ્ણ આને પ્રકાશિત કરશે. શ્રી ભદ્રાયુ સર અને શ્રી ભાગ્યેશ્વર જેવી વિભૂતિ આના વિમોચનમાં ઉપસ્થિત રહેશે અને ગુજરાતી બુક ક્લબ આટલું સરસ આ પુસ્તકના વિમોચનનું આયોજન કરશે. એટલે ક્યાંક કશુંક રચાઈ રહ્યું છે, ક્યાંક કશુંક વંચાઈ રહ્યું છે અને કોઈક કશુંક કરાવી રહ્યું છે. બસ આ જ મારું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ છે અને આગળ તમને પુસ્તક વધુ કહેશે મારા કરતા પણ વધારે. જી બિલકુલ, પુસ્તક બહુ જ ઇન્ટરેસ્ટ બની રહેશે બધા માટે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાતી બુક ક્લબ વતી, તીર્થંકરભાઈ આપને, આપની સફળતા માટે, અને આપ આવી જ આગળ પ્રગતિ કરતા રહો અને ફરીથી બીજા કોઈ પુસ્તક માટે પણ અમે તમારો કાર્યક્રમ યોજી હું તો એવું ઈચ્છા રાખું. ચોક્કસ ચોક્કસ, ફરી મળીશું. અને સર ભદ્રાયુ સર નમસ્તે, આપણે છૂટા પડીએ હવે. નમસ્તે નમસ્તે. થેન્ક યુ થેન્ક યુ.